દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારના રાષ્ટ્રીય હિતના નિર્ણયના સમર્થન સાથે રાહુલ ગાંધી દ્વારા ગઈકાલ રોજ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ, પ્રાર્થના સભા તેમજ જનસભાના કાર્યક્રમો મુલતવી રખાયા છે. આવતીકાલે ઐતિહાસિક ઘટના કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત માટે બનવા જઈ રહી હતી. વર્કિંગ કમિટીની મીટિંગ વર્ષો પછી ગુજરાતમાં જ મળવાની હતી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા 9:30 વાગે, એ પછી વર્કિંગ કમિટીની મીટિંગ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલમાં થવાની હતી અને ત્રિમંદિર ખાતે ઐતિહાસિક જનસભા થવાની હતી. પરંતુ જે રીતે આપણી સરહદ પર પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે કોઈ પણ પ્રકારના રાજકીય લાભાલાભ જે છે એ રાજકીય લાભાલાભથી ઉપર રાષ્ટ્રની નીતિ છે. રાષ્ટ્રનું હિત રાજકીય લાભ કરતા મોટું છે અને એટલા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ નિર્ણય કર્યો છે કે અમે કોઈ આ ઘટનાના સમયે રાજકીય લાભાલાભ નહીં કરીએ અને દેશની ફોજની સાથે કોંગ્રેસ પાર્ટી ખભે ખભા મિલાવીને કામ કરશે. સરકાર પણ રાષ્ટ્રહિતમાં જે નિર્ણય કરે કોંગ્રેસ પાર્ટી એને સંપૂર્ણ સમર્થન આપશે અને આ સમય રાજકારણ કરવાનો નથી. માટે વર્કિંગ કમિટીની મીટિંગ, પ્રાર્થના સભા અને જાહેર સભા આ બધું જ મુલતવી રાખવામાં આવ્યું.